હાલો ફ્રેન્ડ્સ જાગૃતિ સ્વેચ ફૂડમાં તમારું સ્વાગત છે ને હું છું જાગૃતિ ભટ્ટ આજે આપણે બનાવશું છુંદાનું અથાણું એકદમ ઇન્સ્ટન્ટ બનાવશું છૂંદો બનાવવો એટલે ત્રણ ચાર દિવસનો ટાઈમ લાગે અને અહીંયા આપણે આ છૂંદો એક જ દિવસમાં બની જશે ગેસ ઉપર બનાવશું આપણે તો અહીંયા કેરી લીધી છે કેરીને આપણે છાલ કાઢી અને ખમણી લઈશું તો જુઓ આ રીતે કેરીની છાલ કાઢી અને આપણે આ રીતે ખમણી લેશું ખમણ તમે જાડું પાતળું તમારી ઈચ્છા અનુસાર રાખી શકો છો મેં અહીંયા મીડિયમ ખમણ કર્યું છે બહુ પાતળું પણ નહીં અને બહુ જાડું પણ નહીં તો આ કેરી આપણે ખમણી લીધી હવે આપણે કેરી ખમણેલી કેરીને બાઉલની અંદર નાખી દઈશું અને આપણે એમાં મીઠું અને હળદર નાખશું એક ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલી હળદર હવે એને બરાબર આપણે મિક્સ કરી લઈશું હાથેથી મિક્સ કરીશું જેથી કરીને હળદર અને મીઠું બરાબર કેરી સાથે મિક્સ થઈ જાય તો આ થઈ ગયું હવે આપણે આને ઢાંકી અને એક કલાક સુધી રહેવા દીધું એક કલાક પછી તમે જોઈ શકો છો એમાંથી થોડુંક પાણી છૂટ્યું છે જે પાણી જો વધારે હોય તો આપણે કાઢી લેવાનું પણ આ થોડુંક જ પાણી છે તો હું એને કાઢીશ નહીં અને આપણે એની અંદર ખાંડ નાખી અને આ રીતે મિક્સ કરી લઈશું તો જેટલી આપણે કેરી લીધી હોય ને એટલી જ ખાંડ લેવાની છે તો આ બરાબર મિક્સ થઈ ગયું અને ખાંડ થોડીક ઓગળી ગઈ છે આપણે ગેસની ફ્લેમને ઓન કરી અને એના ઉપર આપણે પેન રાખી અને આ રીતે હલાવતા હલાવતા આપણે એને થવા દઈશું ચાસણી આપણી બરાબર વ્યવસ્થિત થઈ જાય ત્યાં સુધી આપણે એને કરશું તો તમે જોઈ શકો છો ઉકળવાનું ચાલુ થઈ ગયું છે તો જ્યાં સુધી કેરીના થી જે પાણી છૂટેલું છે એ બળી ન જાય અને ચાસણી આપણી વ્યવસ્થિત કન્સિસ્ટન્સીમાં ન થઈ જાય ત્યાં સુધી આપણે એને આ રીતે ધીમા તાપ ઉપર કરવાનું છે તો તમે જોઈ શકો છો હવે આપણી ચાસણી જે છે એ થવા માંડી છે અને કેરી પણ આપણી ટ્રાન્સફરન્ટ દેખાવા માંડી છે તો આપણી આ ચાસણી તો બિલકુલ તૈયાર છે તમે જોઈ શકો છો કઢાઈને પેન જે આપણે લીધું છે પેનને છોડવા માંડ્યું છે તો ચાસણી આપણી થઈ ગઈ છે અત્યારે હું ગેસને ઓફ કરી દઈશ તમે ચાહો તો હાથેથી થોડું ચેક કરીને પણ જોઈ શકો છો જુઓ આ એકદમ ચીકણી ચાસણી આપણી સરસ તૈયાર થઈ ગઈ છે અને ટ્રાન્સપરન્ટ પણ દેખાય છે તો આ આપણો આ છૂંદો એકદમ ઠંડો થાય પછી આપણે એની અંદર લાલ મરચું પાવડર નાખી અને તમે એને કોઈ પણ બરણીમાં ભરી અને આખું વરસ સાચવી શકો છો તો એકદમ ઝટપટ બની જાય છે બિના કોઈ ઝંઝટ વગર તો ફ્રેન્ડ્સ બનાવો ને તમારા અનુભવ અમને જાગૃતિ વેજ ફૂડ પર શેર કરો બતાવો કેવી લાગી તમને રેસીપી રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા મળીએ આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે થેન્ક યુ